જામનગરના ખીજડા મંદિર ટ્રસ્ટમાં રહેતા અને અભ્યાસ કરતા ત્રણ વિદ્યાર્થીઓ લાપતા થયા છે સિક્કિમ અને નેપાળના ત્રણ સગીર વિદ્યાર્થીઓ ગત અઠાવીસમી તારીખના સવારે દસ વાગ્યાથી ટ્રસ્ટની જગ્યામાં એકાએક લાપતા થયા હતા તેઓની અનેક સ્થળે શોધખોળ કર્યા પછી પણ તેઓનો કોઈ પત્તો નથી સાંપડતા આખરે સંચાલક મંડળના પ્રદીપસિંહ જાડેજાએ સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ત્રણેય બાળકોના અપહરણ અંગેની ફરિયાદ નોંધાવી છે ત્યારે હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ શરૂ કરી દેવામાં આવી છે જામનગરમાં ત્રણ બાળકો ગુમ થતા ભારે ચકચાર મચી છે આ ત્રણેય બાળકો ખીજડા મંદિર ટ્રસ્ટમાં રહીને અભ્યાસ કરતા હતા અને તેઓ પ્રણામી ગ્લોબલ સ્કૂલમાં અભ્યાસ માટે ગયા હતા અને ત્યાં અભ્યાસ કરતા હતા ત્યારબાદ આ જે ખીજડા મંદિર છે ત્યાં રહીને જે છે ત્યાં ગુમ થયા હતા પરંતુ ખીજડા મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને હાલ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે જેમાં અપહ સહિતના જે કલમો છે તેને અંતર્ગત ફરિયાદ

અને પ્રણામી ગ્લોબલ સ્કૂલનો અભ્યાસ કરતા હતા અને અહીંયા અમે સવારે પ્રણામી ગ્લોબલ સ્કૂલનો અભ્યાસ કરે અને સાંજે અહીંયા પ્રણામી ધર્મનું જ્ઞાન લઈએ અને અહીંયા રહેતા હતા અને બાકી અમે ગુમ થયાની ફરિયાદ આપણે એ ડિવિઝનમાં કરાવી દીધી છે અને એફઆઈઆર કરાવી દીધી છે આગળની તપાસ પોલીસ ખાતા તરફથી ચાલુ છે કેટલા ક્લાસમાં ભણતા હતા એક છોકરો સાતમાં છે એક આઠ એક નવ ત્રણેય અલગ અલગ ક્લાસમાં ભણતા હતા એમાંથી બે સિક્કિમના છે